हेलो अने नमस्कार मित्रों, केम छो बधा? मजामां ने? हूँ अनुप मेहता, फरी एक वार आपनो मारी चेनल पर हार्दिक स्वागत करू छूँ। मित्रों, आजे आपणे लोको एवा फूडनी, एवी ग्रीन टीनी वात करवाना छीए के जे घरे खूब ज सरळताथी बनी जशे अने जेना द्वारा तमे सरळताथी वेइट लॉस पण करी शको छो। जी हाँ मित्रों, आ एक एवी ग्रीन टी छे, परंतु याद रहे आ ग्रीन टी द्वारा तमारे लोकोए एवा ज लोको यूज करवानो छे जेने डायाबिटीसनी, हाई ब्लड प्रेशरनी કે અન્ય કોઈ તકલીફ ન હોય તેવા લોકોએ જેનો યુઝ કરવાનો છે। જો કોઈ શારીરિક પીડાથી તમે પીડાઓ છો અથવા કોઈ તકલીફ છે તો તમારા ડૉક્ટરનો પરામર્શ જરૂરથી લેવો। એક સિમ્પલ ગ્રીન ટી છે કે જેને તમે યુઝ કરી શકો છો। અહીં સુગરનો યુઝ નથી કરવાનો અને આ ઉપરાંત એક વાત અગત્યની કહેલી છે તે પહેલાં કહી દઉં અને આ વિડીયો નિહાળતા પહેલાં કે અહીં વેઇટ લોસ કરવા માટે મેં એક સિમ્પલ ઉપાય બતાવ્યો છે મિત્રો, કે તમે લોકો વેઇટ લોસ કરવા માટે કોઈ अन्य टेक्निक यूज करवानी नहीं, कोई डायट प्लान फॉलो करवानो नहीं। एक सीम्पल वस्तु है, रोज आहार में आप रोटली, रोटला, परोठा, थेपला, पूरी तो अन्य कोईपण वस्तु खोराक तरीके यूज करे छे, तो एक सीम्पल बात है मित्रों। सामान्य मानस की कैपेसिटी हो चार रोटली खावा, जो आप लोग चार थी वधारे रोटली खाई रहा छे, एटले के 6, 8, 10, 12 रोटली जेटली कैपेसिटी पण होय छे, तो सामान्य एक टेक्निकनो प्रयोग करवानो छे, मात्र बे रोटली ओछी करी देवानी छे। मित्रों याद रहे, जो तमे बे रोटली ज खाता हो तो बंद नथी करी देवानुं, जो चार खाता हो तो बे नथी करी देवानी, पण हाँ 5, 6, 7, 8 रोटली खाता होय तो मिनिमम 4 रोटली सुधी तो खावानो छे, पण ओछामां ओछी 2 रोटली तो तमे ओछी करी शको छो। सवार, बपोर अने सांज 3 टाइम आपणे भोजन लईए छीए, तो आ एक डायट प्लानमां फॉलो करवानुं छे। बाकी सीम्पल अहीं जे मैं तमने टी बनावता शीखवाड़ी छे तेनो 2 वार प्रयोग करवानो छे अने तमे तेनाथी सरळताथी अठवाडियामां 2-3 किलो जेटलो वेट लॉस करी शको छो। मैं पोते पण आ प्लान अजमावेलो छे अने तेना द्वारा खूब सरळताथी घणो वधारे वेट लॉस मैं पण करेलुं छे, तो तमे पण आ वेट लॉसने अजमावो अने आ वीडियोने निहाळो। आपने आ वीडियो गमे तो अमारा वीडियो लाइक करशो अने अमारी चेनलने सब्सक्राइब करवानुं पण भूलता नहीं अन्य आवा वीडियो मेळववा माटे। तो आवो निहाळीए ग्रीन टी बनाववा माटेनो वीडियो। अने हा, શિયાળાની ઋતુમાં તમારે ચાની ચુસ્કી મારવી હોય તો આ જે ગ્રીન ટી બનાવીએ છીએ તેમાં સિમ્પલ એકાદ વાર તો પ્રયોગ કરી શકાય અઠવાડિયામાં, થોડી ખાંડ ઉમેરી અને આ ચા પણ પીશો તો તમને પણ ખૂબ મજા આવશે। આભાર। નમસ્કાર મિત્રો, હું અનુપ મહેતા, ફરી એકવાર આપનું સ્વાગત કરું છું અમારી ચેનલ પર। મિત્રો, આજે આપણે લોકો એવી ગ્રીન ટી અથવા તો એક પ્રકારની મિલ્ક ટી બનાવવાના છીએ જેના દ્વારા આપણે એક અઠવાડિયામાં 2-3 કિલો જેટલું વેઇટ લોસ સરળતાથી કરી શકીએ છીએ। આવો જોઈએ કઈ રીતે બનાવીશું। અહીં તમે જોઈ શકો છો મિત્રો, જુદી જુદી વસ્તુઓ લીધેલી છે। અહીં તમે જોઈ શકો છો આ ઝીણી ખમણી છે, તેના વડે મેં આ આદું છે તેને છીણી લીધું છે। જો ખમણી ન હોય તો તમે આદુને સાણસી છે તેના વડે પીસીને પણ લઈ શકો છો। અહીં પીસેલી એલચી લીધેલી છે, ત્યારબાદ અહીં ફુદીનાના થોડા પરણો લીધેલા, પાંદડા લીધેલા છે, દૂધ છે, પાણી છે, થોડી ભૂકી એટલે કે ટી લીધેલી છે બ્લેક કલરની, અને આટલી વસ્તુઓની આપણે આ ગ્રીન ટી બનાવવા માટે, આ હેલ્થ ટી બનાવવા માટે, વેઇટ લોસ ટી બનાવવા માટે જરૂર પડશે। આવો શરૂઆત કરીએ કઈ રીતે આ ટી બનાવીશું। સૌ પ્રથમ મિત્રો, આપણે ગેસ શરૂ કરી લઈએ છીએ। ત્યારબાદ હવે તેમાં આપણે મિત્રો અહીં 1/2 કપ જેટલું પાણી ઉમેરી દઈએ છીએ। હવે આ પાણીને થોડું ઉકળવા દઈશું, ત્યારબાદ તેમાં આપણે લોકો 2 ચપટી જેટલી લગભગ ભૂકી ઉમેરી દઈશું। ગેસને ધીમી ફ્લેમ પર આપણે શરૂ રાખીશું। ત્યારબાદ મિત્રો આપણે લોકો જોઈ શકીએ છીએ, અહીંથી હું થોડું આદું જે મેં પીસીને લીધેલું છે તેને આમાં એડ કરી દઈશું। ત્યારબાદ અહીં 2-3 જેટલી પીસેલી એલચી છે તેને એડ કરી દઈશું। ત્યારબાદ ફુદીનાના થોડા પરણો લીધેલા છે, મિત્રો તમે ઈચ્છો તો આ પરણોને પીસીને પણ અહીં લઈ શકો છો, તેને પણ આમાં એડ કરી દઈશું। હવે આ જે ઉકાળો છે તેને આપણે થોડા ધીમા ગેસ ઉપર ઉકળવા દઈશું। થોડી વાર પછી તમે જોઈ શકશો કે આ પાણી છે તેનો રંગ ધીમે ધીમે લાલ થવા લાગશે ભૂકીના કારણે, અને બરાબર આ પેસ્ટ છે તેમાં મિશ્ર થઈ જશે। યાદ રહે મિત્રો, આદુનો માપસર ઉપયોગ કરવો। આ ટીનો આપણે દિવસમાં 2 વાર યુઝ કરી શકીએ છીએ, પરંતુ આદુનો છે તે માપસર ઉપયોગ કરવો, કારણ કે વધારે પડતું આદુ છે એ ગરમ લાગી શકે છે। પરંતુ હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે, તો શિયાળાની ઋતુમાં કોઈ જ પ્રકારનો પ્રોબ્લેમ નથી આદુનો યુઝ કરવામાં। ફુદીનો પણ આપણા શરીર માટે ખૂબ સારો છે। હવે આ ઉકાળો અહીં ધીમે ધીમે ઉકળી રહ્યો છે, ધીમે ધીમે ચા તૈયાર થઈ રહી છે। આ ચા સ્વાદમાં પણ ખરાબ નથી હોતી, તમને ભાવશે એવી હોય છે। અને યાદ રહે મિત્રો, આ વેઇટ લોસ ગ્રીન ટી દ્વારા મેં પોતે પણ મારું વેઇટ છે એ 12-14 કિલો જેટલું ઓછું કરેલું છે। હવે આપણે જોઈ શકીએ છીએ કે લગભગ આ ચા છે તે ઉકળવા લાગી છે અને ધીમે ધીમે તેમાં લાલાશ પડતો રંગ આવવા લાગ્યો છે। હવે તેમાં આપણે 1 વાટકી જેટલું દૂધ ઉમેરી દઈશું।
ધીમે ધીમે હવે આ ચાને ફરી એકવાર આપણે લોકો ગરમ થવા દઈશું અને તમે અહીં જોઈ શકો છો કે ધીમા ગેસ ઉપર આ ચા છે તે ગરમ થઈ રહી છે। તો હવે જેમ જેમ આ ચાને આપણે લોકો અહીં ગરમ થવા દઈશું તેમ તેમ મિત્રો તમે જોઈ શકશો કે એ લાલ રંગ પકડી રહી છે અને થોડી વારમાં જ તેનો આપણે સાદી ભાષામાં દેશી ભાષામાં કહીએ તો ઉફાણો આવવા દઈશું ત્યાં સુધી તેને ગરમ થવા દઈશું અને થોડો લાલાશ પડતો રંગ પણ પકડવા દઈશું। જેવો લાલાશ પડતો રંગ પકડી લેશે તે તરત જ તે ચાને નીચે ઉતારી લઈશું અને ઠંડી પડવા દઈશું। તો મિત્રો આ તો હતી આજની અમારી ગ્રીન ટી કે જેના દ્વારા તમે વેઇટ લોસ પણ કરી શકો છો। આ એક ખૂબ જ ઉપયોગી અને અસરકારક ગ્રીન ટી છે અને તેનો દિવસમાં તમારે બે વાર યુઝ કરવાનો છે। યાદ રહે મિત્રો કોઈ પ્રકારનું આપણે અન્ય ખાણીપીણીમાં ચેન્જ નથી કરવાનો, પરંતુ ટોટલી બહારનો ખોરાક છે અવોઇડ કરવાનો છે અને બને તેટલી સુગર છે તેને ખોરાકમાંથી અવોઇડ કરવાની છે। એટલે કે ખોરાકમાં ખાંડ છે તેનો ઓછામાં ઓછો ઉપયોગ છે તે કરવાનો છે। અહીં પણ તમે જોઈ શકો છો આપણે ખાંડનો ઉપયોગ કરેલો નથી। તો આ પ્રકારે ગ્રીન ટી તમે બનાવી શકો છો। આ ટીનો દિવસમાં બે વાર ઉપયોગ કરવાનો છે। આ ઉપરાંત મિત્રો ખોરાકમાં કોઈ મોટો ઘટાડો કરવાની જરૂર નથી, પરંતુ એમ ચોક્કસથી કહી શકીશ કે તમે ત્રણ ટાઈમ જમો છો, સવાર, બપોર અને રાત્રિના સમયે, તો એક વસ્તુ યાદ રહે તમે ત્રણેય સમયે, હું એમ નથી કહેતો કે અચાનક જ ખોરાક ઓછો કરી દો, પરંતુ ત્રણેય સમયમાં તમે જેટલી રોટલી, પરોઠા, થેપલા, પૂરી, ભાખરી, રોટલા જે કાંઈ પણ ખાઓ છો તેમાં એક વસ્તુ કરવાની છે મિત્રો કે ઓછામાં ઓછી બે ઓછી કરી દેવાની છે। એનો મતલબ માની લો કે તમારો ખોરાક ચાર રોટલીનો છે તો તમારે લોકોએ તેમાં છ રોટલીનો છે તો તમારે લોકોએ તેમાંથી ચાર રોટલી કરી દેવાની છે। અને તમે માનશો નહીં મિત્રો પણ અણધાર્યા પરિણામો આના દ્વારા ચોક્કસથી મળશે। અહીં તમે જોઈ શકો છો કે આપણી ચા છે તેને લાલાશ પડતો રંગ પકડી લીધો છે અને આપણી ચા છે એ ખૂબ સરસ મજાની તૈયાર થવા લાગી છે અને ચા બનવા લાગી છે। તો આ તો હતી અમારી આજની ગ્રીન ટી। આ ગ્રીન ટીનો ઉપયોગ કરો અને સરળતાથી તમારું વેઇટ લોસ કરો। યાદ રહે ખોરાકમાં કોઈ મોટો ઘટાડો નથી લાવવાની જરૂર, માત્ર તમે માનો કે છ રોટલી ખાઓ છો તો ચાર રોટલી કરવાની છે, સરળતાથી વેઇટ લોસ થશે અને કોઈ જ પ્રકારનું શરીરને નુકસાન પણ નહીં થાય। આભાર।